हेलो एवरीवन, माय सेल्फ फाल्गुनी सोलंकी, वेलकम टू अवर चैनल। अपने क्लास 11 में यूनिट 1 रीड 2 वाइल्ड सेवियर जोयू। पार्ट 1 में आपने डिस्कस कर्यु हतु कि रामसिंह भाई ना परिवार में एमने घनिष्ठ मित्र एवा अली भाई पधारे छे अने अली भाई ए एक ट्रावेलर हता, तो पोताना ट्रावेल एक्सपीरियंस घरना परिवारना जे सभ्यो छे एमनी साथे शेर करे छे। અને એ ટ્રાવેલ એક્સપિરિયન્સથી સૌથી વધારે નીલમ એક્સાઇટેડ થાય છે। હવે આગળ જોઈએ। ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક, આસ્ક્ડ નીલમ। આસ્ક એટલે પૂછવું, લુક એટલે કેવું, લાઈક એટલે કોના જેવા। તો નીલમ પૂછે છે, ખૂબ જ એક્સાઇટમેન્ટમાં આવી જાય છે કે ઓ વાવ, વાવ એટલે લાઈક સુંદર। વોટ ડીડ ધે લુક લાઈક, તે કેવા દેખાતા હતા। They are beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said Ali Bhai as if visualizing them just in front of his eyes. કે દેવર, દે શા માટે કીધું છે, કારણ કે ત્યાં મોર દેન વન હતા। કે દેવર બ્યુટિફુલ, બ્યુટિફુલ સુંદર, કે તેઓ સુંદર હતા। ધેર ફ્લફી, ફ્લફી યાની કે સોફ્ટ ફર ઓલ ઓવર, એટલે કે આખા શરીર ઉપર એકદમ સુવાળી રૂવાટી હોવી। સ્નો વ્હાઇટ ફરી, સ્નો વ્હાઇટ, સ્નો એટલે બરફ, વ્હાઇટ એટલે સફેદ, અને ફરી એટલે સુવાળી, એની જે સ્કિન હતી એકદમ સુવાળી હતી। કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, મેચ એટલે બંધ બેસતું, પરફેક્ટલી એટલે એકદમ યોગ્ય રીતે, અને સ્નો એટલે બરફ। તો અલીભાઈ કહે છે કે તેઓ ખૂબ જ સુંદર હતા, તેઓની આખા શરીરે એકદમ સુવાળી રૂવાટી હતી, જે સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, કે તેમની તે બરફ જેવી સફેદ સુવાળી રૂવાટી બરફ સાથે સંપૂર્ણપણે મેચ થતી અથવા બંધ બેસતી હતી। શા માટે એવું કહી છે, એક તો બરફ તો સફેદ હોય જ, તેમની જે સ્કિન છે, જે કબ્સની જે સ્કિન છે, તે પણ એકદમ મસ્ત સુવાળી હતી, વ્હાઇટ સ્નો જેવી। એઝ ઇફ એટલે કે જાણે, વિઝ્યુઅલાઇઝિંગ એટલે કે નજરની સમક્ષ આખું દ્રશ્ય ઊભું કરવું, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે, અને હિઝ આઈઝ એટલે આંખોની સામે। તો અલીભાઈ કહ્યું, શું કહ્યું આ ઉપરનું સેન્ટેન્સ, જાણે કે તેઓ પોતાની નજર સમક્ષ તે દ્રશ્યને જોઈ રહ્યા હોય। વોટ વર ધ કબ્સ ડુઈંગ, આસ્ક અર્જુન, અર્જુને પૂછ્યું કે વોટ વર ધ કબ્સ, કબ્સ એટલે બચ્ચા, ડુઈંગ એટલે કરવું, કે તેઓ શું કરી રહ્યા હતા। દે વર પ્લેઇંગ, પ્લેઇંગ એટલે રમવું, કે તેઓ રમી રહ્યા હતા। ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર। ઈચ વન એટલે કે જે બે કપ્સ હતા, તે દરેક બચ્ચા, ક્રાઉચ, ક્રાઉચ એટલે અડોપ્ટ અ બોડી પોઝિશન વેર ધ નીઝ આર બેન્ડ એન્ડ ધ અપર બોડી ઇઝ બ્રોડ ફોરવર્ડ એન્ડ ડાઉન, એટલે કે એવી પરિસ્થિતિ કે જ્યાં તમારા ઘૂંટણ તમે વાળેલા હોય અને તમારું શરીર આગળ અને પાછળ જતું હોય, લાઈક આપણે ઘૂલેટિયા મારતા હોય એવી રીતે। રોલ્ડ, રોલ એટલે ગબડવું, લવલી ગ્રીન આઈઝ એટલે ખૂબ જ સુંદર લીલી આંખો। તો અલીભાઈ કહે છે કે તેઓ રમી રહ્યા હતા, તેઓ બંને બરફ ઉપર ઘૂલેટિયા મારી રહ્યા હતા, અને તેમની સુંદર લીલી આંખોથી એકબીજાને જોઈ રહ્યા હતા। ધેન વન વુડ જમ્પ ઓન અધર, પછી જમ્પ એટલે કૂદવું, અધર એટલે બીજા, તેઓ એકબીજા પર કૂદી રહ્યા હતા। દે વુડ રેશલ ફોર અ વાઇલ ગ્રોલિંગ સોફ્ટલી, રેશલ એટલે કુસ્તી, ગ્રોલિંગ એટલે ઘુરકવું, અને સોફ્ટલી એટલે ધીમે ધીમે, કે તેઓ ધીમે ધીમે ઘુરકિયા કરતા કુસ્તી કરી રહ્યા હતા। દે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન, કે તેઓ પાછી ગુલેટ મારતા અને પાછી કુસ્તી કરતા। વોચિંગ ધેમ વોઝ અ ફન, જોવું, વોચિંગ એટલે ફન એટલે મજા, કે તેમને આવી રીતે જોવું એ મજા આવતી હતી। બટ આઈ વોઝ વરી ટુ બીકોઝ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એવરીવેર, વરીડ એટલે ચિંતિત, ટુ એટલે પણ, મધર એટલે માતા, લેપર્ડ એટલે ચિત્તો, સીન એટલે દેખાવું, એવરી એનીવેર એટલે કોઈ પણ સ્થાને। તો અલીભાઈ કહે છે કે તેમને જોવા એ ખૂબ જ મજાની વાત હતી, પરંતુ
આઈ વોઝ વરી ટુ, હું ચિંતિત પણ હતો. બીકોઝ, કારણ કે માદા લેપર્ડ એટલે કે ચિત્તા ક્યાંય આજુબાજુ દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન સી ઇઝ વિથ હર કબ્સ. ફેરોશિયસ એટલે વાઇલ્ડ અથવા તો ક્રુઅલ, વાયોલન્ટ, એકદમ અગ્રેસિવ. શા માટે? વેન સી ઇઝ વિથ હર કબ્સ, કે જ્યારે તે પોતાના બચ્ચા સાથે હોય. શા માટે? એક માતા જ્યારે બચ્ચા સાથે હોય ત્યારે એટલીસ્ટ વાઇલ્ડ અથવા તો વાયોલન્ટ હોય, કારણ કે તે હંમેશા પોતાના બચ્ચાઓને અન્ય મુસીબતથી પ્રોટેક્ટ કરવા, બચાવવા ઈચ્છતી હોય છે. દેટ્સ વાય એનું ક્રુઅલ એટલે કે વાઇલ્ડ સ્વરૂપ બતાવતી હોય છે. દેન વોટ હેપન? આસ નીલમ. આસ્ક એટલે પૂછવું, હેપન એટલે બનવું. નીલમે પૂછ્યું, પછી શું થયું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. કે વારો, કેપ્ટ એટલે કીપનું ભૂતકાળ છે, કીપ એટલે ચાલુ રાખવું, ક્લોઝ એટલે નજીક, ગ્રાઉન્ડ એટલે મેદાન, બેલી એટલે પેટ. કે વારો, મેં મારા પેટથી ગ્રાઉન્ડની નજીક રહેવાનું ચાલુ રાખ્યું. આઈ વોઝ વરીડ ઇફ ધી મધર વોઝ અરાઉન્ડ. કે મને ચિંતા હતી. ઇફ એટલે જો, મધર એટલે માતા, અરાઉન્ડ એટલે આજુબાજુ હોય. શા માટે ચિંતા હતી? માદા ચિત્તા માટે તો એ અલીભાઈ હોય કે બીજું કોઈ પ્રાણી હોય, એના બચ્ચા માટે ડેન્જરસ જ છે. તો એ શું કરે? હાઈ હલ્લો કરશે? ડેફિનેટલી નહીં, એને મારી નાખશે. સૂન આઈ શો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. સૂન એટલે તરત, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, હેપન એટલે બનવું. કે તરત જ મેં જોયું કે ખૂબ જ વિચિત્ર ઘટના બની. ઓલ ઓફ અ સડન, ઓલ ઓફ અ સડન, સડન એટલે અચાનક, કે અચાનક જ. અ હ્યુજ બ્લેક બેર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ. હ્યુજ એટલે વિશાળ, બ્લેક એટલે કાળું, બેર એટલે રીચ. ગ્રોલિંગ, ગ્રોલિંગ એટલે ઘુરકવું. ટ્રીઝ વૃક્ષો, રસ એટલે દોડવું, ટુવર્ડ્સ એટલે ના તરફ, કબ્સ એટલે બચ્ચા. કે ઓલ ઓફ અ સડન, અચાનક જ, એક અ કીધું છે ને એટલે એક વિશાળ કાળું રીંચ ઘુરકતું, વૃક્ષ પાછળથી ઘુરકતું બચ્ચા તરફ દોડ્યું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. નાવ એટલે હવે, વરીડ એટલે ચિંતિત, વોઝ એટલે હતો, મોર એટલે વધુ, કબ્સ બચ્ચાઓ, મી એટલે મારા કરતાં. કે હવે હું મારા કરતાં વધુ બચ્ચાઓ વિશે ચિંતિત હતો. શા માટે? કારણ કે રીંચ ડેફિનેટલી જે બચ્ચાઓ છે તેને મારી નાખશે, ખાઈ જશે. વિધિન નો ટાઈમ, વિધિન એટલે ક્ષણવારમાં, ક્ષણવારના સમયમાં જ અથવા ક્ષણમાં જ, આઈ હર્ડ અ ડિફેનિંગ રોર ઓફ એન્ગર ફ્રોમ જસ્ટ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. ડિફેન્ડિંગ એટલે કે રક્ષણાત્મક, રોર ગર્જના, એન્ગર ગુસ્સો, ફ્યુ મીટર્સ એટલે થોડા મીટર્સ, અવે એટલે દૂર. તો અલીભાઈ કહે છે કે ક્ષણવારમાં જ મેં મારાથી થોડા મીટર દૂર ગુસ્સાની રક્ષણાત્મક ગર્જના સાંભળી. શા માટે? પોતાના બચ્ચાને બચાવવા માટે એની એક બૂમ છે કે ભાઈ સ્ટે અવે ફ્રોમ માય ચાઇલ્ડ. ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ, અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર્સ નો લેપર્ડ, અપીયર જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. હોરર એટલે ડર, સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય. બિગ વ્હાઇટ કેટ, મોટી સફેદ બિલાડી. ધ મધર્સ નો લેપર્ડ, માદા બર્ફીલી લેપર્ડ ચિત્તા. હવે અહીંયા વ્હાઇટ કેટ શા માટે કીધું છે? તમે આગળ જોયું હોય તો અલીભાઈએ બરફ સાથે બચ્ચાઓના જે લુક છે એને કમ્પેર કરેલું છે. તો એના મમ્મા પણ કેવા છે? અ વ્હાઇટ કેટ એટલે કે સફેદ બિલાડી, લાઈક સ્નો. અપીયર એટલે પ્રગટ થવું, દ્રશ્યમાન થવું. જમ્પિંગ ડાઉન, જમ્પ એટલે કૂદવું, ડાઉન એટલે નીચે. નિયર બાય એટલે નજીક. હ્યુજ રોક, હ્યુજ એટલે વિશાળ, રોક એટલે પથ્થર. કે મારા ડર અને આશ્ચર્યની વચ્ચે એક મોટી સફેદ બિલાડી, મધર બર્ફીલી એટલે કે માતા બર્ફીલી ચિત્તા, નજીકના વિશાળ પથ્થર પરથી જમ્પિંગ ડાઉન, નીચે કૂદીને દ્રશ્યમાન થઈ અને સામે આવી. ગોઝ એક્સક્લેમ અર્જુન. ગોઝ એટલે એક ઇન્ટરજેક્શન છે, એક્સક્લેમ એટલે ઉદ્ગાર કરવો. અર્જુન કહે છે કે ગોઝ એટલે બહુ એક્સાઇટમેન્ટ લાગે છે, વાવ આવું થયું હતું. હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. હોરિફાઈંગ એટલે ડરામણું. તો નીલમ એડેડ એટલે ઉમેરે છે કે કેટલું ડરામણું, કેટલું ભયાનક હશે. કીપ ક્વાઇટ, સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન? કીપ ક્વાઇટ,
ક્વેરી એટલે શાંતિ, કીપ એટલે રાખો, શાંતિ રાખો. એ કીપ ક્વેરી ફ્રેશ છે, શાંતિ રાખો. સેડ એટલે કહેવું. મધર ઇમ્પેશન્ટ, ઇમ્પેશન્ટ એટલે અધિરાયથી. વોટ હેપન ધેન, પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ એન્ડ સી ડિન્ટ લુક એટ મી. અલીભાઈ શું કહે છે કે થેન્ક ગોડ, થેન્ક એટલે આભાર, ગોડ એટલે ભગવાનનો આભાર. આઈ વોઝ લકી, હું નસીબ, લકી એટલે નસીબદાર. આઈઝ એટલે આંખો, ફિક્સ્ડ એટલે કેન્દ્રિત હોવી, કબ્સ એટલે બચ્ચા, લુક એટલે જોવું, કે ભગવાનનો આભાર કે આઈ વોઝ લકી, કે હું નસીબદાર હતો કે તેની આંખો તેના બચ્ચા પર ફિક્સ હતી એટલે સ્થિર હતી. એન્ડ અને સે ડિન્ટ લુક એટ મી, તેણીએ મારા તરફ જોયું નહોતું. વિદિન મોમેન્ટ્સ, મોમેન્ટ્સ એટલે ક્ષણ, કે ક્ષણવારમાં જ ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. મધર લેપર્ડ, માદા ચિત્તા, લિપ ડાઉન, લિપ એટલે કુદરું, ડાઉન એટલે નીચે, કબ્સ એટલે બચ્ચા, પ્રોટેક્ટ રક્ષણ ધેમ એટલે તેઓને. કે ક્ષણવારમાં જ માદા ચિત્તાએ બચ્ચાને બચાવવા માટે નીચે કૂદકો માર્યો. ક્યાંથી? જ્યાં ઉભેલી હતી ત્યાંથી. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર, ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. કે સ્પ્રિંગિંગ, સ્પ્રિંગ એટલે હવામાં લહેરાવવું, ફરવું. લેન્ડેડ એટલે ઉતરવું. સ્ટ્રેટ એટલે કે સીધું. ફિયર્સલી ગુસ્સા સાથે, ફિયરલેસલી ડર્યા વિના. કે ક્ષણવારમાં જ અહીંયા શું થાય છે? સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં જમ્પ મારતી, હવામાં કૂદતી તેની સીધી જ ગુસ્સામાં અને ડર્યા વિના પોતાના બચ્ચા પાસે ઊભી રહી. ધે બેર લોસ્ટ, સોરી, બેર પાસે, ઓન ધ બેર એટલે બેર પાસે ઊભી રહી. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, બેર એટલે રેન્જ, બેલેન્સ એટલે સંતુલન, કે રેન્જે પોતાનું સંતુલન લોસ્ટ, ગુમાવ્યું. The violent wild beasts were rolling down in the steep narrow slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. The violent એટલે કે હિંસક, wild એટલે જંગલી, beast પ્રાણીઓ, rolling down એટલે કે બંને ગબડતા ગબડતા, steep, steep એટલે કે sharp fall downwards એટલે કે એકદમ તીક્ષ્ણ ધાર, snow, snowy slope બરફીલો ઢળ, ટમ્બલિંગ ઓન ઈચ અધર, ટમ્બલિંગ યાને કે રોલિંગ ડાઉન અથવા તો એકબીજા ઉપર પડતા પડતા, ટીલ ધ લેન્ડેડ ઇન અ નેરો વેલી, નેરો એટલે કે સાંકળી, વેલી એટલે ખીણ, લાઉડ એટલે મોટું અને થર્ડ એટલે અવાજ. કે શું થાય છે કે તે હિંસક જંગલી પ્રાણીઓ રોલિંગ ડાઉન, ગબડતા ગબડતા તે તીક્ષ્ણ બરફીલો ઢળ, ઢળમાં એકબીજા પર પડતા પડતા એક મોટા અવાજ સાથે સાંકડી ખીણમાં પડ્યા. આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કાપ્સ. અલીભાઈ શું કહે છે? ક્રેન, ક્રેન એટલે લાંબ, ડોકી લાંબી કરવી, નેક એટલે ડોક. તો અલીભાઈ કહે છે કે મેં મારી નેક એટલે ગરદન ક્રેન લાંબી કરી, સ્ટ્રેચ ખેંચી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કાપ્સ, ફ્રાઇટન એટલે ડરેલા, કપ્સ એટલે બચ્ચા, અને બંને ડરેલા બચ્ચાઓએ પણ સો ડીડ એમ જ કર્યું. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને અહીંયા સુધી સમજાયું હશે. આગળનો લેસન આપણે નેક્સ્ટ પાર્ટમાં શીખીશું. થેન્ક યુ.